નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્ય 1 સાંજ સમે શામળિયો, એની આજે આ સમજૂતી મેળવીશું. સાંજ સમે શામળિયો જેના કવિ છે નરસિંહ મહેતા, જેમનું જન્મસ્થળ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, તેમની કર્મભૂમિ છે જૂનાગઢ. ભક્ત કવિ નરસિંહ મહેતાને આદિકવિ તરીકેનું પણ બિરુદ મળેલું છે. તેમના કાવ્યો હિંડોળાના પદ, કૃષ્ણલીલા, વસંતના પદ, ભક્તિબોધ પદ, આ બધા પદમાં તેમના કાવ્યો જોવા મળે છે. તેમના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે અને એ ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે અને નરસિંહ મહેતાના આત્મકથા વૃત્તાત્મક 5 કાવ્યો છે. હાર, હુંડી, શ્રાદ્ધ, વિવાહ અને મામેરુ, આ 5 કાવ્યો એમના જીવન ઉપર આધારિત બનેલી ઘટનાઓને આધારે લખેલા છે અને નરસિંહ મહેતાએ સ્વયં પોતાના હસ્તે લખેલા છે. આ નરસિંહ મહેતાના જીવનની દરેકે દરેક ઘટનાનું આપણને સાદ આપે છે, આપણને પુરાવો આપે છે કે આ 5 કાવ્યો એમની સાથે જીવન સાથે શું ઘટના બની હતી. અને નરસિંહ મહેતાના દરેક કાવ્યોમાં આપણને આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. અને વિદ્યાર્થીઓ, આ જેટલી મેં તમને નરસિંહ મહેતાની પરિચય આપ્યો છે, દરેકે દરેક ઘટના એક એક વાક્યમાં પૂછાઈ શકે છે. હવે આપણે કવિની સમજૂતી મેળવ્યા બાદ હવે કાવ્યનો સારાંશ મેળવીશું. સાંજ સમય શામળિયોમાં કવિએ સાંજ સમયે જે વાતાવરણ છે એમાં ગૌધનમાંથી, વૃંદાવનમાંથી જે ગાયો ચરીને પાછી આવે છે એની સાથે સાથે જ ભગવાન કૃષ્ણનું રૂપ પણ કેટલું મનોહર હોય છે એ વર્ણવવા માટે થઈ અને શૃંગારિક રસિક ભાવે નરસિંહ મહેતાએ કાવ્ય વર્ણવેલું છે. અને નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાન સાંજ સમયે જ્યારે વૃંદાવનથી પરત ફરે છે ત્યારે કેવી સુંદરતા એમની હોય છે એ આપણને બતાવવા માટે થઈ અને અલૌકિક વર્ણન કરેલું છે. નરસિંહ મહેતાએ શરૂઆત કરી છે ભગવાનના માથાના મુંગટ, કાનનો કુંડળ, પીતાંબર અને ફૂલની પછેડી ઓઢેલા ભગવાન કૃષ્ણ કેવા ચંદનથી મહેકી ઉઠે છે એ આપણને દર્શાવેલું છે. ત્યારબાદ અનેક ઉપમાઓ આપેલી છે, જેમ કે તારાઓની અંદર ચંદ્રમા શોભે છે, સોનાની અંદર જેમ હીરો શોભે છે એમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કાવ્યના અંતમાં આપણને એટલું જણાવે છે કે આ રસિયો, આ મનોહર રૂપ ધારી કૃષ્ણ વગર હવે એક પલ પણ રહી શકાય તેમ નથી, હું એના ભાવુક રૂપ ઉપર મોહી જાઉં છું, વારી વારી જાઉં છું, એટલે કહેવા માગે છે કે આ મોહ પાછળ હું ઘેલો છું, હું હવે કૃષ્ણ વગર રહી શકું તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રથમ ભાગમાં કવિ પરિચય, કાવ્યની સમજૂતી મેળવી ભાગ 2માં આપણે કાવ્યનો રાગ શીખીશું. કારણ કે પરીક્ષામાં કાવ્યપૂર્તિ પૂછાય છે અને જ્યાં સુધી કાવ્યનો રાગ નહીં આવડે ત્યાં સુધી આપણે કાવ્યપૂર્તિ શીખી શકવાના નથી. માટે ભાગ 2માં આપણે કાવ્યનો રાગ અને કાવ્યની સમજૂતી મેળવીશું. નમસ્કાર.